वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, हरि कृष्ण महाराज नी, स्वामी नारायण भगवान नी जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। મહારાજ પોતાની અનેક બાળ લીલાઓ દ્વારા પોતાનું સર્વોપરીપણું માત પિતા અને છપૈયા વાસીઓને જણાવી રહ્યા છે અને બાળ લીલાઓ દ્વારા માત પિતાને સુખી કરી રહ્યા છે। ગઈકાલની કથામાં આવ્યું, મહારાજે પોતાની હથેળીમાંથી તેજ કાઢી અને અનંત તેજની મધ્યે માતપિતાને બદ્રિકાશ્રમના દર્શન કરાવ્યા, ત્યાં નરનારાયણ ભગવાને મહારાજનું ધર્મપિતા ભક્તિમાતાનું સ્વાગત કર્યું અને ખૂબ ભાવથી ષોડશોપચારથી મહારાજની પૂજા અર્ચના વંદના આરતી સ્તુતિ કરી અને પોતાને અહોભાગ્ય માનવા લાગ્યા। અને મહારાજે પણ અમને આશીર્વાદ આપ્યા કે અમે તમારું ભરતખંડને વિશે અમદાવાદમાં ખૂબ મોટું મંદિર કરીને તમારી સ્થાપના કરીશું। મહારાજને ભક્તિ માતા ચાલતા શીખવાડે છે, લીલા આવી હતી। લક્ષ્મીજી અને એમની સખીઓ ત્યાં મહારાજના દર્શન કરવા, એ બાળ લીલાના દર્શન કરવા આવ્યા છે। ચકલીનું રૂપ લીધું મહારાજે પકડી, એ લીલાઓ આવી। અંતમાં મહારાજે પોતાના ચરણારવિંદમાંથી શું કે ચંદ્રમાને મહારાજે પોતાની પાસે બોલાવ્યા અને ચંદ્રમા પણ પોતાની સ્ત્રીઓ સહિત મહારાજના દર્શન કરવા આવ્યા। મહારાજની સ્તુતિ પ્રાર્થના વસ્ત્ર અલંકારો ભેટ ધરી અને પોતાને ધન્ય અનુભવ્યા। એ રીતે બાળલીલાઓ ગઈકાલે આવી, આજે 12મા 13મા તરંગનો પ્રારંભ થશે। શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર અને 13મા તરંગનો પ્રારંભ। એક સમયે શ્રી ભક્તિ માતા પોતાનું આંગણું જ્યાંએ આંબલીના તરુતલે બેઠા બાજો ઠયો ઉપર ત્યાંએ ઘનશ્યામને તેડી લાવ્યા સ્નેહ કરાવવા સ્નાન ઉગમણે મુખે બેસાર્યા બહુ નામી બલવાન ઉષ્ણોદકે સ્નાન કરાવે કળશેથી કરે ધાર નિરગરમ લાગ્યું હરીને ચીસ પાડી તેણી વાર ઓ ચિંતાના રોવા લાગ્યા ખમા ખમા કરે માત નિરગરમ શું ઘણું પડ્યું દાજ્યા
कोमल गात। भक्ति माता પોતાના આંગણાની બહાર આંબલીના ઝાડની નીચે બાજટ ઉપર બેઠા છે, ત્યાર પછી ઘનશ્યામ મહારાજને તેડીને ત્યાં સ્નાન કરાવવા માટે મહારાજને લઈ આવ્યા છે. ઉગમણા મુખારવિંદે મહારાજને બેસાડ્યા છે અને પછી સરસ ગરમ પાણી કરી મહારાજને સ્નાન કરાવવા માટે લઈ આવ્યા છે અને કળશેથી ભરીને ધીરે ધીરે ધારે મહારાજને જ્યાં પાણીથી સ્નાન કરાવે છે ત્યાં મહારાજને પાણી એટલું ગરમ લાગ્યું અને મહારાજ ચીસ પાડવા લાગ્યા કે ઓહો આ તો બહુ ગરમ પાણી છે. અને મહારાજ ઓચિંતાના રોવા લાગ્યા અને ખમા ખમા કરે માત મહારાજ રડવા લાગ્યા, કારણ કે મહારાજને પાણી ગરમ વધારે લાગ્યું. મહારાજ પછી ભક્તિ માતા ને પણ એમ થયું કે ઓહો ઘનશ્યામને બહુ ગરમ પાણી લાગ્યું, એટલે ઘનશ્યામ મહારાજને પોતાની સાંત્વના વ્યક્ત કરતાં કરતાં ખમા ખમા કહે છે કે કદાચ એ રીતે ભગવાનને માથે હાથ ફેરવીને મહારાજને શાંતિ પમાડે છે અને પછી કહે છે કે બહુ ગરમ પાણી લાગ્યું, મહારાજ તમને તમારા કોમળ અંગમાં આ ગરમ પાણી ખૂબ લાગ્યું હશે એમ કરીને મહારાજ ભક્તિ માતા ચિંતા કરવા લાગ્યા છે. અને પછી જળ પોતે જોયું તો એમને પણ થોડું ગરમ લાગ્યું, પછી કીધું કે હમણાં થોડી વાર બેસો, હું હમણાં ઠંડુ પાણી લાવી અંદર થોડું મિક્સ કરી આપું છું. એમ કરીને માતાજી પાણી લેવા ગયા છે ઠંડુ અંદરથી. અને આ બાજુ બ્રહ્મા વિષ્ણુ શેષાદિક દેવ આવી બેઠા હતા કુવે. એ મહારાજની આ સ્નાન લીલાના દર્શન કરવા માટે ભવ બ્રહ્મા અને વિષ્ણુ ત્રણે ત્રણ દેવતાઓ ત્યાં મહારાજના આ સ્નાન લીલાના દર્શન કરવા માટે પધાર્યા હતા. કરે દર્શન તે મહાભાગ, સેવા કરવાનો આવ્યો લાગ. અવકાશ જોઈને તે આવ્યા, મારા લાડીલાને નવરાવ્યા. આ બાજુ ભક્તિ માતા બીજું ઠંડુ પાણી લેવા ગયા છે અને આ બાજુ પેલા ત્રણેય દેવતાઓ ત્યાં દૂર ઊભા ઊભા જ્યારે મહારાજની સ્નાન લીલાના દર્શન કરે છે. અને મહારાજે પણ જાણ્યું કે આ ત્રણેય જણા આવ્યા છે, એટલે મહારાજે પણ એમની સામે આમ નજર મેળવી, એટલે એ લોકોને થયું કે હવે મહારાજ આપણી સામે જુએ છે. અને મહારાજની ઈચ્છા મરજી જાણીને ત્રણેય દેવતાઓ મહારાજની નજીક આવ્યા, મહારાજની પાસે આવ્યા અને કહે છે કે ઓહો મહારાજ આજ અમારા ધન્ય ભાગ્ય છે કે અમને આપના દર્શન પણ મળ્યા અને સાથે તમારી નજીક આવીને તમને સ્નાન કરાવવાનો લાભ મળ્યો. જો આપની મરજી હોય તો અમે આપને સ્નાન કરાવીએ મહારાજ. મહારાજની મરજી જાણીને ત્રણેય દેવતાઓએ ત્યાં મારા મહારાજને સ્નાન કરાવ્યું છે. અને એ ત્રણેય દેવતા પણ પોતાને અહોભાગ્ય ધન્યભાગી માનવા લાગ્યા કે ઓહો આજે ઘનશ્યામને બાળપ્રભુને સ્નાન કરવાનો લાભો આપણને મળ્યો. એમ કરીને ત્રણેય દેવતાઓ અતિ ભાવથી એ ઘનશ્યામ મહારાજને સ્નાન કરાવે છે. કયા જળથી? એ જ જળથી. હા, એ જ જળથી સ્નાન કરાવે. ઉના જળથી કરાવે સ્નાન, વળી કે છે સુણો ભગવાન, અમને આવ્યા જાણીને એવા, માતાને મોકલ્યા જળ લેવા. પછી દેવતાઓ તો એ જ પાણીથી સ્નાન કરાવે છે તો મહારાજને કંઈ ગરમ લાગતું નથી. દેવતાઓએ પણ જાણ્યું અને મહારાજને કીધું કે મહારાજ આ તો અમને તમે સેવાનો લાભ આપવા માટે અમને દર્શન અમને જોયા દૂરથી, તમે જાણ્યું કે આ દેવતાઓ આવ્યા છે ને અમને તમને સેવાનો લાભ આપવો તો તમારે અમારા ઉપર કૃપા કરીને આપે, માતાને પાણી લેવા મોકલી દીધા ગરમ પાણી લાગ્યું એમ કહીને, અને અમને આ સેવાનો લાભ આપ્યો માટે મહારાજ આપનો ખૂબ ખૂબ આભાર, આપે અમને આ સેવાનો લાભ આપ્યો. એમ કરીને દેવતાઓ મહારાજને વિનવણી કરે છે. મોટી દયા કરી મહારાજ, લાભ આપ્યો છે સેવાનો આજ, ભક્તિ માતા વળ્યા તત્કાળ, ત્યારે હરિએ માંગ્યો છે રૂમાલ. મહારાજે દેવતાઓની ભાવના જાણી અને એમને સેવાનો લાભ આપ્યો છે. મહારાજની જે પણ સેવા આપણને જ્યારે મળે
એમાં અહોભાવથી અને પ્રગટ ભાવથી જે સેવા કરીએ તો ભગવાન આપણી તમામ સેવાને અંગીકાર કરે જ છે. ઘણીવાર આપણે કોઈ પણ સ્વરૂપમાં ભગવાનનો અભિષેક કરતા હોઈએ કે બીજી પૂજા કરતા હોઈએ, પણ આ મારી તમામ ભાવનાઓને, મારી તમામ સેવાઓને ભગવાન પ્રત્યક્ષ અંગીકાર કરે છે એવા ભાવથી જો કરવામાં આવે તો ભગવાન અંગીકાર કરે છે. પણ આપણે જાણીએ કે અહીંયા તો મૂર્તિ છે કે આ તો આમ બેઠા છે, પણ તો એ કંઈ મહારાજ પણ એવું જાણે કે આની જેવી ભાવના એવો હું થાવ. આપણે પ્રગટ ભાવથી ભગવાન જ મારી સામે ઊભા છે અને મારા થાળને, મારા પૂજાને, મારા તમામ ભાવોને ભગવાન અંગીકાર કરે છે એવા અહોભાવથી કરે તો મહારાજ પણ એવા જ એને ભાવથી અંગીકાર કરે છે અને એને સુખ પણ આપે છે. એટલે જેવા ભાવથી ભગવાનની સેવા કરીએ એવા ભાવથી ભગવાન અંગીકાર કરે છે અને એવું આપણને સુખ આવે છે. અહીંયા દેવતાઓની ભાવના હતી, એનો ભાવ હતો, તો મહારાજ એમના માટે આવું ચરિત્ર કર્યું કે બહુ ગરમ પાણી લાગ્યું એમ કરીને માતાને ઠંડુ પાણી લેવા મોકલ્યા અને આ બાજુ મહારાજે દેવતાઓને સેવાનો લાભ આપ્યો. અને દેવતાઓએ પણ જાણ્યું કે આ તો મહારાજે કેવળ આપણા ઉપર કરુણા કરીને આ ચરિત્ર કર્યું, બાકી મહારાજને તો કંઈ હતું નહીં. ભગવાન કેવળ ભક્તની પ્રેમને માટે ભગવાન ગમે તે કરે, પહેલાં નહીં ચરિત્ર કે પહેલાં દેરાણી અને જેઠાણી, જેઠાણી દર વખતે મહારાજ માટે થાળ કરતા હતા અને પછી જે દેરાણી એક દિવસ કીધું કે મહારાજ આ વખતે મને સેવાનો લાભ આપો, અને પેલી જેઠાણીને થયું કે મહારાજ માટે આ થાળ કરશે તો પછી મારો નંબર જશે. જેઠાણી કે ભાઈ આ તો મહારાજ એને થાળ કરતાં આવડતું નથી, હું કરીશ. મહારાજ કે કંઈ વાંધો નહીં, આજે એમના હાથનું અમે જમીશું. એણે થાળ કર્યો અને પેલી નિરશા હતી તો અંદર દૂધપાકમાં મીઠું નાખ્યું, તોય મહારાજ બધો દૂધપાક પી ગયા, કંઈ રવા દીધો. બીજે દિવસે લાડુ બનાવ્યો તેમાં ધૂળ નાખી, તો મહારાજ બધા લાડુ જમી ગયા. પણ મહારાજ કે હવે અહીંયા જાજુ રોકાવું. પણ કહેવાનો મતલબ કે ભગવાન સામેના એક જીવના પ્રેમને વશ થઈને મહારાજ બધું જમી ગયા, પછી અંદર ધૂળ હતી તોય ના જોયું. આપણને સારું લાગે તો આપણે તો ગ્રહણ કરીએ, ભાવે આપણને, પણ જ્યારે એવું આવે ત્યારે. પણ મહારાજ છે તો ભગવાન છે, તમામ કોઈ ખાટી છાશ આપે તો છાશ પણ જમી લે, કોઈ કેળા કાઢીને છાલ આપે તો છાલ પણ જમી લે અહોભાવથી. અહીંયા મહારાજે દેવતાઓ ઉપર દયા કરીને મહારાજે પાણી ગરમ છે, બહુ ગરમ લાગ્યું એમ કરીને ચીસો પાડીને માતાને મોકલ્યા અને દેવતાઓએ આવીને મહારાજને સ્નાન લીલા સ્નાન કરાવ્યું. અને ભક્તિ માતા પાછા પાણી લઈને જે આવવા જાય છે ત્યાં મહારાજ કે મહારાજ દૂરથી જ બૂમ પાડી દીધી. મહારાજ કે માતાજી બીજો રૂમાલ પણ સાથે લેતા હો, પછી તમારે ફરી ધક્કો ખાવો પડે નહીં, એમ કરીને માતાજીને ફરી મોકલ્યા પાછા. માતાજી રૂમાલ લે છે જ્યાં એ પ્રભુને દીઠા ઓરડા માયે, વસ્ત્રાભૂષણ બહુમૂલ્યવાન ઘન શામે કર્યા પરિધાન. માતાજી જ્યાં રૂમાલ લેવા જાય છે ઓરડાની અંદર, ત્યાં તો ત્યાં મહારાજને જોયા. ભક્તિ માતાને થયું કે હજી તો ત્યાં સ્નાન કરવા બેઠા છે ને, અહીંયા ક્યાંથી આવી ગયા, મને રૂમાલ લેવા મોકલી, હું અહીંયા રૂમાલ લેવા આવી છું, ત્યાં તો અહીંયા મહારાજ તો સરસ મજાના મૂલ્યવાન બહુ મોંઘા અને બહુ કિંમતી એવા વસ્ત્ર આભૂષણો અલંકાર પહેરીને ઘનશ્યામ તો ત્યાં બેઠા છે, દર્શન આપે છે. બંને ઠેકાણે જોયા હરીને માતા બારે આવ્યા છે ફરીને, બંને જગ્યાએ જોયા એટલે માતાને થયું કે બહાર છે કે અંદર છે, એમ કરીને ફરી બહાર આવીને જ્યાં જોવે છે, જુએ તો ત્રણ દીઠા ત્યાં દેવ કરે સુંદર શ્યામની સેવ. ફરી માતા જ્યારે બહાર આવ્યા ત્યારે જોયું તો અહીંયા પણ પાછા ઘનશ્યામને જોયા, અને ત્રણેય દેવતાઓ મહારાજને અતિ ભાવથી અતિ મહિમાપૂર્વક મહારાજને સ્નાન કરાવે છે. આ જોયું ત્યારે ભક્તિ માતાને તો ખૂબ આશ્ચર્ય થયું કે ઓહો આ કોણ હશે. જુએ પ્રેમવતી પૂછે તાઈ તમે ત્રણ જણા કોણ ભાઈ, ત્યારે તે કે આ છે ભગવાન, અમો કરાવીએ છીએ સ્નાન. ભક્તિ માતા કહે કે ભાઈ તમે ત્રણ જણા કોણ છો ભાઈ, અને આ તો દિવ્ય કોઈ હોય એવા લાગે, આ લોકના કોઈ માણસો એવા તો દેખાતા નથી, તો અતિ દિવ્ય વસ્ત્ર આભૂષણ અલંકાર પહેરેલા કોઈ ત્રણ મહાપુરુષો આ રીતે ભગવાનને સ્નાન કરાવે છે. ત્યારે ભક્તિ માતાએ પૂછ્યું તમે કોણ છો, ત્યારે ત્રણેય દેવતાઓ કહે છે બીજી વાત તો છોડો, પણ આ જે છે ને નાના ઘનશ્યામ એ કોઈ સામાન્ય નથી, એ તો સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એને અમે
અતિ ભાવથી સ્નાન કરાવીએ છીએ અને પછી પાછું ભક્તિ માતાને ફરી એવું થયું કે હવે ઘરમાં હમણાં મેં જોઈને આવું, બહાર આવે અને આ બે જગ્યાએ છે શું કંઈ ખબર પડતી નથી. ફરી પાછું ભક્તિ માતાએ ઘરમાં જઈને જોયું તો ઘરમાં દીઠા સુંદર શ્યામ માતા મન થયા ભયભીત વળી વિભ્રાંત થયું છે ચિત્ત. ફરી પાછા ઘરમાં જઈને જોયો તો ત્યાં તો મહારાજ પાછા વસ્ત્ર આભૂષણો પહેરીને ત્યાં બેઠેલા પણ દર્શન આપે છે. માતાને થયું કે આ બધું હું જોઉં છું. મન આખું વિભ્રાંત થઈ ગયું, ભયભીત થઈ ગયા કે આ શું છે, સાચું છે ખોટું છે, આ ત્રણ જણા છે કોણ. એટલે અતિ વિસ્મય થયા અને અતિ ભયભીત પણ થયા. ઘણીવાર મહારાજ કે જો જીવની કેપેસિટી ના હોય, આ તો ભક્તિ માતા ચરિત્ર કરે છે, પણ જો મહારાજ કે જો ખાલી પ્રકાશ દેખાય નહીં તો એ જાણે કે શું થાય, ભૂત આવ્યું શું, એવું જીવને થઈ જાય. જો ભગવાન સ્વયં પ્રગટ થાય ને એવું પ્રકાશ થઈ જાય તો જીવને એમ થાય કે આ ભૂત છે કે હું, એવું થઈ જાય. એટલે અહીંયા તો ભક્તિ માતાને પણ આવું જોયું તો થોડા ભયભીત થઈ ગયા કે આ શું જોઉં છું, સાચું છે ખોટું છે, બે જગ્યાએ ઘનશ્યામ અને આ બધા દિવ્ય પુરુષો, આ બધા ત્રણ કોણ છે. એટલે માતા પણ વિસ્મિતાની સાથે સાથે ભયભીત પણ થયા, મન આમ ચિત્ત વિભ્રાંત જેવું થઈ ગયું કે મને ચક્કર આવે છે, કંઈ સપનું જોઉં છું કે કંઈ ખબર પડતી નથી. એટલે પછી ભગવાને જાણ્યું કે માતાને પાછું કેવું પડશે. તેવું જોઈને બોલ્યા છે લાલ, હે દીદી પાણી લાવો ને હાલ, ઘણી વારથી જોઉં છું વાટ, બેસી રહ્યો છું નાવાને માટ. પછી પાછું જે પહેલાં મૂળ જગ્યા જ્યાં હતી ત્યાં મહારાજ પાછા આવ્યા. મહારાજ કહે કે ભક્તિ માતાને કહે છે કે માતાજી તમે ક્યારના પાણી લેવા ગયા છો, હજી આવ્યા નથી, આ ગરમ પાણીમાં થોડું ઠંડુ પાણી મિક્સ કરવા, જલ્દી લાવો પાણી, અમારે સ્નાન કરવું છે, તમારી રાહે બેઠા છીએ ક્યારના. એટલે પછી પાછું ભક્તિ માતાને થયું કહો હું તો પાણી લેવા આવી છું ને ઘનશ્યામ ક્યારના બહાર રાહ જોવે છે. એટલે માતાજી પાછા દીદી કરી અમને કરાવવા સ્નાન, પછી જ્યારે ભક્તિ માતા બહાર આવ્યા છે. એવું વેણ બોલ્યા ભગવાન, સુણી માતા થયા સુખવાન, પછી આવ્યા ઓ સરી બહાર, વળી વદે છે વિભુઆધાર. જ્યારે ઘનશ્યામે આવું કીધું ત્યારે માતા પાછા આમ સચેત, એને થોડું આમ સારું લાગ્યું અને સુખવાન કહેતા શાંતિ થઈ, કહો બીજું કંઈ છે ને, અહીંયા કંઈ નથી, ઘનશ્યામ તો ત્યાં મારી રાહ જોવે છે ક્યારના સ્નાન કરાવવા માટે, એમ કરીને પછી પાણી લઈને માતાજી પાછા ત્યાં આવ્યા છે. પછી ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કહે છે કે માતાજી આ તો અમને સ્નાન કરાવવા માટે બીજું કોઈ નહીં, ત્રણેય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ એમના સ્થાનેથી અહીંયા પધાર્યા હતા અને અમને સ્નાન કરાવવાનો ભાવ હતો, એટલા માટે અમે એમના સ્નાન કરાવવાની અમને લાભ આપ્યો હતો. ભાવેથી કરે છે તે સ્તવન, માતા જોઈ રહ્યા એક મન. એવી રીતે જ્યારે મહારાજે કીધું ત્યારે એમને ફરી એ ત્રણેય દેવતાઓનો ત્યાં દૂર ઊભા દર્શન થયા ભક્તિ માતાને, અને ત્રણેય દેવતાઓ બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે છે કે મહારાજ આજે અમને આપના અલૌકિક દર્શને થયા અને સાથે આપની સેવાનો લાભ મળ્યો, માટે અમારા અહોભાગ્ય છે, અમને અવારનવાર આવી સેવાનો લાભ આપતા રહેજો. આવી ભાવથી ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે છે ભક્તિ માતાને એ દર્શન થયા. બ્રહ્માદિક કહે સુણો માતા, તમારા પુત્ર છે જગત્રાતા, અમે આવ્યા એને જન્મતા, અમારા સર્વેના છે નિયંતા. લો, બ્રહ્માદિક ત્રણેય દેવતાઓ ભક્તિ માતાને કહે છે કે હે માતાજી આ તમારા પુત્ર એ કોઈ સામાન્ય બાળક નથી, એ તો સાક્ષાત સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, અને અમે સૌ પણ એમને નમતા રહીએ છીએ અને એમને રાજી કરવા એમની આજ્ઞા મુજબ કાર્યને સેવાને કરીએ છીએ. એ અમારા સર્વેના નિયંતા છે, એ જેમ કે એમ અમે કરીએ છીએ, એમ કહીને ભગવાનને વંદના કરી મહારાજની મરજી જાણીને રજા લઈને અદૃશ્ય થઈ આકાશ માર્ગે. ભક્તિ માતાએ મહારાજને બધાએ સ્નાન કરાવ્યા બાદ સરસ મજાના રૂમાલથી મહારાજને એક એક અંગો લૂછી આપ્યા, સરસ મજાની ઓઢણી એક વસ્ત્ર ઓઢાડ્યું અને મહારાજને પાછા ઓસરી પર લાવીને બેસાડ્યા છે. દૂધ અને સાકર નાખેલું દૂધ મહારાજને પાયું છે અને આ રીતે મહારાજે ત્યાં ભક્તિ માતાને એવા અલૌકિક
दर्शन कराया छे अने ब्रह्मादिक देवता ने सेवानो लाभ आप्यो छे। आगळ बीजी लीला लखे छे भूमानंद स्वामी अने अयोध्या प्रसाद जी महाराज संभळावे छे रामशरण जी ने। घर आंगण बार प्रत्यक्ष पारिजातक नु एक वृक्ष तेने हेठे बैठा जगन्नाथ खावा मृतिका लीधी छे हाथ। लो घरनी बार આંગણાની બહાર જ પારિજાતનું એક સરસ મજાનું ધર્મદેવના આંગણાની બહાર વૃક્ષ હતું, એના હેઠા મહારાજ ત્યાં બેઠા છે અને મહારાજ રમે છે ત્યાં, એવામાં મહારાજે ત્યાં ખાવા માટે હાથમાં માટી લીધી છે, મૃતિકા કહેતા માટી લીધી, મેં નાના છોકરાઓને માટી વધારે ભાવે, મેં ચોમાસાની સિઝનનું શરૂ થયું અને પહેલો વરસાદ પડે અને માટી પલ્લે તો એમાંથી જે સુગંધ આવે એટલે નાના બાળકોને તો માટી ખાવાની ઈચ્છા તરત થઈ જાય, એટલે મહારાજ પણ ઘણીક વાર અલૌકિક લીલાઓ કરે છે, ઐશ્વર્ય પ્રતાપ જણાવે છે અને ઘણીક વારમાં મહારાજ પાછી બાળ લીલાઓ પણ કરે છે, મનુષ્ય ચરિત્ર પણ કરે છે। આ રીતે બંને રીતે ભગવાન સુખ આપે છે, અલૌકિક સુખ પણ આપે છે અને બાળ લીલા દ્વારા માનુષ્ય લીલાનું પણ સુખ માતા પિતાને આપે છે। મહારાજ માટી ખાવા માટે હાથમાં લીધી છે। મૂર્તિ કે સુણો ચંદન બાઈ જુઓ શું કરે છે ત્યાં ભાઈ, એવું સુણી આવ્યા બલ પામી જ્યાં બેઠા છે વાલો બહુ નામી। ભક્તિ માતા એટલામાં ચંદનબાઈ એટલે કે મહારાજના માસી થાય ચંદન માસી એટલામાં ત્યાં આવ્યા અને દૂરથી ભક્તિ માતાએ ચંદન માસીને કીધું કે જુઓ તો ત્યાં ઘનશ્યામ શું કરે છે જરી જુઓ તો, એમ કરીને ચંદન માસીને ત્યાં કીધું એટલે ચંદન માસી ત્યાં આવીને જોયું, જુએ તો મૃતિકા લીધી છે જેહ માસીએ પડાવી નાખી તે, જુએ છે મુખ પોળું કરીને જમે છે તે વદન ભરીને। અને ચંદન માસીએ જોયું કે આ તો હાથમાં માટી લીધી છે એટલે માસી આવીને તરત ભગવાનના હાથમાંથી માટી બધી પડાવી નાખી અને મોઢામાં જોવા લાગે કે આ બીજી માટી કંઈ ખાઈ ગયા નથી ને, એમ કરીને મોઢું પોળું કરાવીને અંદર જોવે છે કે અંદર શું છે અને ડારો દેખાડીને કરી રીશ આ શું ખાવા શીખ્યા જગદીશ। ચંદન માસી થોડા ખીજાયા મહારાજને રીસ બતાવીને ડારો દીધો કે આ શું કરો છો, માટી ખવાતી હશે, આમ કરીને ઘનશ્યામને થોડું ખીજાયા અને પછી મુખ પોળું કરી જુએ માસી બતાવે છે પોતે સુખ રાશિ, કારણ કે મોઢામાં હોય માટી તો કાઢી નાખી, આમ જાણીને માતા હું કે ચંદન માસી મહારાજનું મુખ પોળું કરે છે અને અંદર જોવે છે ત્યાં શું દેખાય છે। કોટી કોટી બ્રહ્માંડની માયા બતાવી મુખમાં જગરાયા, ઇન્દ્ર વિભુવરુણ ને યમ સવિતા શૂલી શારદ બ્રહ્મ, અગ્નિવાયુ સમુદ્ર ને દ્વીપ તારા મંડળ વળી ઉડુપ, દશ દિશાઓના દિગપાલ સ્થાવર આદિ મેરુ મરાળ, સ્વર્ગ મૃત્યુ પાતાળ જે ખંડ કોટી કોટી બતાવ્યા બ્રહ્માંડ, લોકાલોક અલોક અલક્ષ દેખીને ઠરી ગયા છે અક્ષ। જ્યાં મહારાજના મોઢામાં માટી જોવા જાય છે માસી ત્યાં તો મહારાજે એવી લીલા કરી, પાછી પહેલાં બાળ લીલા કરીને તરત બાળ લીલાની સાથે સાથે પછી અલૌકિક લીલા મહારાજે કરી। મહારાજે માસીને મુખની અંદર અનંત કોટી કોટી બ્રહ્માંડો, એક બે નહીં કરોડો બ્રહ્માંડો જો દેખાઈ રહ્યા એક સાથે મુખની અંદર, આખું તારામંડળ જોયું, ઇન્દ્ર વિભુ વરુણ સૂર્ય ચંદ્ર શારદ બ્રહ્મા અગ્નિ વાયુ સમુદ્ર બધા દ્વીપો તારામંડળ દશે દિશાઓ એના દિગપાળો સ્થાવર જંગમ તમામ આખું એ મેરુ પર્વત, સ્વર્ગ દેખાડ્યું મૃત્યુલોકે દેખાડ્યું પાતાળે દેખાડ્યું તમામ ખંડો, આ રીતે અનંત કોટી બ્રહ્માંડો મહારાજે એકી પળે ને એકી સાથે
ચંદન માસીને મહારાજે પોતાના મુખની અંદર દેખાડ્યું ને આ જોતા જોતા ચંદન માસીની તો આંખો ફાટી ગઈ કે હું શું જોઈ રહી છું. આ ઘનશ્યામના મુખની અંદર આટલા મોટા મોટા બ્રહ્માંડો અને તમામ સ્વર્ગ મૃત્યુ પાતાળ ને એક એક બ્રહ્માંડ નહીં પણ કરોડો બ્રહ્માંડો ઉડતા ફરતા હોય, જેમ શાસ્ત્રમાં કીધું ને વચનાવત કે અનંત કોટી બ્રહ્માંડો મહારાજના એક રોમના કોટીમાં ભાગની બરાબર પણ આવે નહીં એવા મોટા મહારાજ છે. એ મહારાજે એ લીલા ચંદન માસીને પોતાના મુખમાં બતાવી. માસી વિસ્મય પામ્યા છે મન, આ તો શું થયું મને સ્વપ્ન. ચંદન માસીને વિસ્મય થઈ ગયો, કહેતા આશ્ચર્ય પામી ગયા કે હું શું જોઈ રહી છું, આ મને સપનું છે કે સાચું છે એ ખબર પડતી નથી. થોડી વાર થયો પરિતાપ, પછી જાણ્યો પ્રભુનો પ્રતાપ. થોડી વાર તો આમ થયું કે આ શું છે, આમ થોડું દ્વિધા જેવું થઈ ગયું, પછી જાણ્યું કે આ તો સાક્ષાત ઘનશ્યામ પ્રભુની લીલા છે જે અવારનવાર અનેક અલૌકિક આશ્ચર્ય પ્રતાપ ચમત્કાર બતાવી આપણને સૌ કોઈને ધન્ય કરે છે એમ જાણીને ઘનશ્યામ મહારાજનો પ્રતાપ જાણ્યો. અતિ આનંદ પામ્યા છે માસી, માતા આગળ વાત પ્રકાશી. અને આવીને ચંદન માસીએ તો તરત ભક્તિ માતાને બધી વાત કરી કે મેં ઘનશ્યામના મુખની અંદર આવી રીતે અનંત બ્રહ્માંડો, ઇન્દ્ર, બ્રહ્મા, વરુણ, સૂર્ય, ચંદ્ર વગેરે તમામ તારામંડળ વગેરે મેં બધું જોયું. આવું અદ્ભુત આશ્ચર્ય નિરખે માતા પિતા આદિ સૌ હરખે. આવા અનંત આશ્ચર્ય જોઈ માત પિતા, મામા, માસી, છપ્પૈયા વાસીઓ તમામ મહારાજના અલૌકિક ઐશ્વર્યને જોઈને ભગવાન પ્રત્યે અહોભાવ થાય છે ને એમ જણાય છે કે આ તો સાક્ષાત સ્વયં પુરુષોત્તમ નારાયણ આપણને પોતાની લીલાઓનું સુખ આપવા માટે આપણે ત્યાં પ્રગટ થયા છે. આમ જાણીને બધા અહોભાવમાં અને આશ્ચર્યમાં ગરકાવ થાય છે. ત્યાર પછી કહું બીજી વાત, સુણો રામ શરણજી ભ્રાત, માતાએ કરાવ્યું સ્તન પાન, ધાવી તૃપ્ત થયા ભગવાન. ત્યાં રમતા મૂક્યા પ્રાણપતિ, રસોડામાં ગયા પ્રેમવતી, કરે રસોઈનો ઉપચાર, એમ વીતી ગઈ થોડી વાર. માતા મહારાજને સ્તનપાન કરાવી, તૃપ્ત કરાવી અને પછી મહારાજને રમતા મૂક્યા છે થોડી વાર, કે મહારાજને કીધું તમે થોડી વાર રમો, હું હમણાં રસોઈનું કામ કરીને આવું છું, એમ કરીને ભક્તિ માતા રસોડામાં થાળ કરવા ગયા છે. અને આ બાજુ મહારાજ એકલા એકલા રમે છે અને પછી ઘનશ્યામ મહારાજે જોયું. થોડી વાર તો મહારાજ રમ્યા, પછી મહારાજે જાણ્યું કે આજુબાજુ કોઈ છે નહીં, એટલે મહારાજ પછી ઘૂંટણિયા ભર ચાલતા ચાલતા આગળ ચાલ્યા છે. ચાલ્યા ભાખોડીએ રૂડી ચાલ, આવ્યા ઘરમાં ભક્તિના બાળ. ઘરમાં મહારાજ આવવા માટે આમ આગળ આવ્યા છે. પરાણે ઉમરા પર ચડ્યા, જાઉં તું ઘરમાં પણ પડ્યા, કાલા કાલા બોલીને વચન, કરે મનુષ્ય કૃતિ રુદન. લો, મહારાજ ઉમરા ઉપર ચડવા માટે પ્રયત્ન કરે છે ઉમરો પકડીને, કેમ કે ઓસરીનો ઉમરો હોય ને થોડો ઊંચો નીચેથી, એટલે મહારાજ તો હજી ઘૂંટણિયા પર ચાલે છે પણ જ્યાં ઓસરી નજીક આવે એટલે મહારાજ બે હાથ પકડીને, હાથથી ઓસરી પકડીને ઊભા થઈને ઓસરી ઉપર ચડવા ભગવાન પ્રયત્ન કરે છે અને મહારાજ ચડી શકતા નથી. ત્યાં ઉપર ચડતા ચડતા મહારાજ પડી ગયા, એટલે મહારાજ પડ્યા એટલે મહારાજ પછી કાલા કાલા વચનો બોલીને અને મહારાજ રડવા લાગ્યા. એટલે મહારાજનો રુદનનો અવાજ સાંભળ્યો એટલે ભક્તિ માતા તરત ગભરાયા અને બહાર આવ્યા અને જોયું તો ઘનશ્યામ આમ નીચે પડીને રડે છે. એટલે ભક્તિ માતાએ તરત મહારાજને ઊંચકી લીધા, તેડ્યા અને ઘનશ્યામને શાંત કર્યા અને પછી કહેવા લાગ્યા, કાંઈ ભાન રહ્યું નહીં અમને, મારા લાડીલા વાગ્યું તમને. ભક્તિ માતા કહે છે કે અમે તમને એકલા મૂકીને રસોઈ કરવા જતા રહ્યા, અમને કંઈ ભાન રહ્યું નહીં, તમને મહારાજ વાગ્યું હશે, ઘનશ્યામને કહે છે. એમ કરીને માતાજી ઘનશ્યામને શાંત પમાડે છે. વિસ્મય પમાડવા બોલ્યા વેણ, સુણો માતા તમે સુખ દેણ. ત્યાં મહારાજ વિસ્મય પમાડવા માટે
મહારાજ પછી તો પાછા શાંત થઈ ગયા અને પછી મહારાજ બોલવા લાગ્યા કે દીદી અમને તો વાગ્યું નથી, ક્ષુધા લાગી છે તે કહું કથી, પડી જવાનું કારણ એ, કંઈ બીજો ન કરો સંદેહ. લો ભક્તિ માતાને ઘનશ્યામ કહે છે કે મહારાજ, મહારાજ માતાને કહે છે માતાજી અમને કંઈ વાગ્યું નથી, પણ આ તો અમને ભૂખ લાગી છે એટલે અમારાથી પડી જવાનું, બાકી અમે કંઈ પડી જઈએ એવા નથી, જો તમે બરાબર જમાડો તો અમે કંઈ પડીએ નહીં, આ તો ભૂખ લાગી એટલે પડી ગયું, બીજું કંઈ તકલીફ નથી. આવી રીતે મહારાજ ઘડીકમાં રડે ને ઘડીકમાં હસે ને ઘડીકમાં વાતો કરીને માતાને સુખ આપી રહ્યા છે. મહારાજ કહે છે ક્ષર અક્ષર થકી છું પર, મારું નામ રટે મુનિવર. લો ઘડીકમાં મહારાજ રડે છે અને પાછા મહારાજ કહે છે હું તો ક્ષર અક્ષરથી પર છું, મારા નામને કહેતા મારા સ્મરણને મોટા મોટા મુનિઓ પણ મારું નામ સ્મરણ કરે છે. હું છું પુરુષોત્તમ સાક્ષાત, તમે સત્ય માની લેજો વાત. લો આ મહારાજની ભૂમાનંદ સ્વામી એક એક બાળ લીલાઓ એવી અલૌકિક લખી છે કે એક એક લીલાઓમાં મહારાજનું અલૌકિકપણું સર્વોપરીપણું પ્રગટ થાય એવી આ બાળ લીલાઓ છે. અને ભૂમાનંદ સ્વામીએ મહારાજની લીલાઓ દ્વારા મહારાજનું સર્વોપરીપણું આપણને જણાય આવે એવી બાળ લીલાઓ આ ઘનશ્યામ લીલામૃત સાગરમાં લખી છે. સ્વયં શ્રીજી મહારાજ ભક્તિ માતાને કહે છે હું તો ક્ષર અક્ષરથી પર છું, તમામ મોટા મોટા ઋષિમુનિઓ મારું નામ રટણ કરે છે, હું તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છું, તમે પણ આ વાત સત્ય માની લેજો. આવી રીતે માતાને મહારાજ ઉપદેશ આપે છે. માતા પિતા છો ભક્તિને ધર્મ, મોટા ભાઈ સંકર્ષણ પરમ, અમે ધર્યો મનુષ્ય અવતાર, કરવા તે જીવનો ઉદ્ધાર. આ તો અમે બાળ સ્વરૂપે આપને ત્યાં પ્રગટ થયા જ આપને આનંદ આપવા માટે અને અનેક જીવોને ઉદ્ધાર કરવા માટે, અમારા ધામમાં લઈ જવા માટે અમે મનુષ્ય કાર્ય પૃથ્વી પર પ્રગટ થયા છીએ. આ રીતે મહારાજે માતાને બંને ભાવના એક સાથે દર્શન કરાવ્યા, મનુષ્ય ભાવના અને અલૌકિક ભાવના. પછી માતા થયા છે પ્રસન્ન, અતિ આનંદ પામ્યા છે મન, પયસાકર કર્યું તૈયાર, પાયું પુત્રને પ્રેમથી સાર. મહારાજે કીધું ને અમને ભૂખ લાગી એટલે પડી ગયા હતા, બાકી કંઈ પડીએ નહીં. એટલે મહારાજે નાને મહારાજને પછી ભક્તિ માતાએ સરસ દૂધ સાકર તૈયાર કરીને મહારાજને પાયું છે. મહારાજે પણ માતાના ભાવને અંગીકાર કર્યો છે. તૃપ્ત થયા છે પ્રાણ જીવન, પછી નિદ્રા આવી છે લોચન, ગાદલા સહિત જે પલંગ તેમાં પોઢાડ્યા કરી ઉમંગ. અને દૂધપાન કરીને મહારાજ પણ પછી થાક્યા છે. મહારાજ પછી નિદ્રાધીન થયા છે, પોઢી ગયા છે. આ રીતે મહારાજે ત્યાં માતાજીને સુખ આપ્યું. અને પછી એક બીજી એક અદ્ભુત લીલા થાય છે. એક સમય થયો સંધ્યાકાળ, બેઠા ભક્તિ ધર્મ જ્યેષ્ઠ બાળ, બાલ મુકુંદ વિષ્ણુ છે જેહ, કરી આરતી તે મની તેહ, સ્તુતિ ધૂન કર્યા દંડવત, પછી જમવા બેઠા છે તરત. તે સમય એક આવ્યો સુરારી, થયો વંટોળીઓ બહુ ભારી. એક સમયને વિશે સંધ્યાકાળ હતો, ધર્મદેવ ભક્તિ માતા જ્યેષ્ઠ બાળ કહેતા રામ પ્રતાપજી મહારાજ વગેરે બધાએ ભેગા થઈને સંધ્યા સમય હોવાને કારણે ભગવાનની આરતી કરી છે, સ્તુતિ કરી, ધૂન કરી, દંડવત કર્યા, આ રીતે સંધ્યાનો વિધિ કર્યો. એટલે ઘરમાં બધાએ ભેગા થઈને ભગવાનની આરતી સ્તુતિ કરી. ત્યારે ઘણી વાર પછી કેવું થાય, હરિભક્તોના ઘરમાં એવું વિશેષ હોય ભાઈ કે એક જણે જાઓ ભાઈ આરતીનો ટાઈમ થયો છે આરતી કરી લો, તો એક જણે જઈને આરતી કરે ને બીજા પછી શું કરતા હોય, કોઈ ટીવી જોતા હોય ને કોઈ બીજું કરતા હોય, પોતપોતાના કામમાં હોય, કે ઘરમાં ભગવાનની આરતી થવી જોઈએ એમ, ભગવાન આરતી વગર રહેવા જોઈએ નહીં. ભાઈ આરતી કંઈ ભગવાન માટે નહીં કરવાની, આપણા બધાને આપણને દર્શન થાય, આપણને ભગવાનનું સુખ આવે એટલે આપણે કરવાની છે આપણા સુખ માટે. પણ ઘણા કંઈક ભગવાન આરતી વગર ના રહેવા જોઈએ, કોઈ પણ ઘરનો એક સભ્ય કરી લેવો જોઈએ એટલે બધું થઈ ગયું એમ, પણ એવું હોય નહીં. બધાએ ભેગા થઈને મહારાજના મંદિરમાં
સવારે કદાચ ભેગા ના થાય તો સાંજે તો બધાએ ભેગા થયા હોય તો બધા એક સાથે ભગવાનની આરતી સ્તુતિ કરવી જોઈએ, ધૂન કરવી, દંડવત કરવા, ચેષ્ટા કરવી, ભગવાનને થાળ કરવો, માનસી કરવી, પછી બધાએ ઠાકોરજી જમાડાય. આ સત્સંગી ભક્તોનું નિયમ હોવું જોઈએ. એટલે ગુરુજી કહે ને ભાઈ, ઘરમાં એકવાર બધાએ ભજન અને ભોજન સાથે કરવું. સવારે તો બધા પોતપોતાની રીતે, છોકરા એના સ્કૂલના ટાઈમે જતો હોય, મમ્મી પપ્પા એમના જોબના ટાઈમે ઉઠીને જતા રહેતા હોય, પણ સાંજે બધાએ ભેગા થાય ત્યારે એક સાથે બેસીને ભગવાનની આરતી સ્તુતિ, પ્રાર્થના, ચેષ્ટા, થાળ, માનસી વગેરે કરી, કથા સાંભળી કે કથા પહેલાં પણ જમાડીને આ રીતે સાથે ભજન ને સાથે ભોજન બે ભેગું થઈ જાય તો એનાથી પરિવારમાં પણ સંપ સુરતભાવ શાંતિ રહે અને સત્સંગનું પણ સમૂહમાં ભજન કરીએ તો બધાને વિશેષ આનંદ આવે. એટલે અહીંયા ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપજી મહારાજ બધાએ ભેગા થઈને એક સાથે આરતી સ્તુતિ કરી, પછી બધાએ ભેગા થઈને પછી જમવા બેઠા બધા ભેગા થઈને. લો, એટલે એવું જ થયું, સાથે ભજન ને સાથે ભોજન, બધા જમવા બેઠા. પણ ત્યાં એ સમયે શું થયું તો કે એક અસુર હતો, એણે એ સમયે આવ્યો અને વંટોળિયો બહુ થયો, એણે પોતાની માયા પ્રસરાવી, ચારેય બાજુ વંટોળિયો અને પાવનનો બીજા અસુરને સંગે લાવ્યો, આસુરી માયા મોહ મચાવ્યો, હતી રાત અંધારી અપાર, તેમાં દૈત્ય કર્યો અંધકાર. એક તો રાત પડી હતી, સંધ્યા સમય થયો હતો અને એમાંય પાછો અસુર આવ્યો, એટલે કે ને અસુરની શક્તિ અંધારો થાય સંધ્યા સમય પછી વધારે થાય. એટલે શાસ્ત્રમાં કીધું કે સંધ્યા સમયે બીજી કોઈ ક્રિયા કરવી નહીં, ઊંઘવું કે પછી બીજું તેવું ટીવી બીવી જોવી ને એવું તેવું કરીએ તો અમુક વધારે આસુરી, એક તો એ તમોગુણનો સમય કહેવાય અને આસુરી શક્તિમાં વિશેષ પ્રવેશ કરે. પણ એ ટાઈમે એટલે ભજન કરવાનું કીધું. આપણે શિક્ષાપત્રીમાં પણ કીધું કે સંધ્યા સમય થાય ત્યારે નિત્ય સાયંકાળે મંદિર પ્રત્યે જવું અને આરતી સ્તુતિ ભગવાનની ઊંચા સ્વરે ભગવાનનું કીર્તન કરવું. હવે દરેક જણા રોજે મંદિરે ના આવતા હોય તો ઘરમાં તો કરવું જોઈએ. ઘરમાં એક ટીવી જોઈએ સંધ્યા સમયે અને એક જણ કરી આવે આરતી તો પછી શું થાય, આસુરી શક્તિ એ ટાઈમે પ્રવેશ કરી જાય અને પછી ભગવાન સંબંધી વિચાર ના આવે, ખોટા વિચારો આવે. એટલે અહીંયા અસુર એ ટાઈમે આવ્યો અને આસુરે એની પોતાની શક્તિઓ કરી, એક તો રાત હતી ને એમાં પાછો વધારે અંધકાર કર્યો અને ચારે બાજુ પવનના વંટોળિયાઓ થવા લાગ્યા. ચાલે છે ભયંકર સમીર, તેને દેખી રહે નહીં ધીર. મૂળ પવનના સુસવાટાઓ એવા વાવા લાગ્યા કે કોઈની ધીરજ પણ રહે નહીં. ઘર ઉપરના જે નળિયા ખડે સહિત ખળભળ્યા. લો, બધા એના ઘર ઉપરના જે નળિયા હતા એ પણ ખળભળવા લાગ્યા અને કેટલા નળિયા તો ઉડી જવા લાગ્યા. અતિશય આંધી ચડી છે ત્યાંય અંધકાર થયો નભમાય. તે સમયે હરિ પુણ્ય પવિત્ર કરે પોતે મનુષ્ય ચરિત્ર. મહારાજને પણ એ સમયે મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું. એક તો અસુરની શક્તિ વધી અને ચારે બાજુ એની માયા ફેલાવીને આ બાજુ મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું. શું કર્યું તો કે ભક્તિને કહે છે આ શું થયું છે, વ્યોમ માર્ગમાં શું રહ્યું છે. માતાને, ભક્તિ માતાને કહે છે કે માતાજી આ બધું શું થયું. એટલે માતાએ જાણ્યું કે અંધકાર છે અને આ બધા પવનના સુસવાટા છે અને નળિયા ખળભળે છે અને જો આમાં ઘનશ્યામ લગભગ ડરી જશે એમ જાણીને ભક્તિ માતાએ ઘનશ્યામને ઉપાડી લીધા અને પોતાની બા કેડ ઉપર મહારાજને તેડી લીધા છે અને હૃદય સાથે છાપી દીધા અને મહારાજે ઘનશ્યામને કર્યું ચુંબન ખમા કરીને, પછી તેડી લીધા હરીને. મહારાજને અતિ ભાવથી ભેટ્યા, ચુંબન કરીને કીધું કે કંઈ થયું નથી બેટા, કંઈ ચિંતા કરીશ, એમ કરીને ઘનશ્યામ મહારાજને તેડી લીધા કે એને બીક લાગે નહીં. ધર્મદેવ અને મોટા ભાઈ જમવા બેઠા છે ઘરમાં તે સમયે માતા બીજું ન બૂજે, અંધકારમાં કાંઈ ન સૂજે. આ બાજુ ધર્મદેવ અને મોટા ભાઈ રામ પ્રતાપજી જમવા બેઠા છે અને આ બાજુ અંધકાર થયો ને વાવાઝોડું પવન ને કંઈ સૂજતું નથી. દીવો કરતા તે અકળાય, અસુરી માયા અથડાય. એટલે દીવો પણ કંઈ મળે નહીં, કંઈ થાય નહીં, આવું બધું થયું. અને પછી માતા ભક્તિ માતા શું કરે છે, પ્રોક્ષ દેવનું કરે સ્તવન, વળી સંભારે મારું તતન. ભક્તિ માતાને પછી પ્રાર્થના કરવા લાગ્યા ભગવાનને, પણ કોની, પરોક્ષ દેવની.
કે હે બ્રહ્માજી, હે રામ, હે કૃષ્ણ, આમ તેમ કરીને જે પરોક્ષના દેવો હતા એની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા કે અમારી રક્ષા કરો, ને આ વાવાઝોડુંના પવન શાંત કરો, ને હે મારું તન કહેતા, હે પવન પુત્ર હનુમાન, તમે અમારી રક્ષા કરો. આવી રીતે જ્યાં પ્રાર્થના કરે છે ત્યારે બોલ્યા ત્રિભુવન રાય, માતા એમ કરે શું થાય, કરો પ્રાર્થના જો અમારી, અમે રક્ષા કરશું તમારી. લો, નાના ઘનશ્યામ કહે છે કે મહારાજ, ભક્તિ માતાને કહે છે કે આ પરોક્ષનું ભજનથી કાંઈ થાય નહીં, આ પ્રગટ અમે તમારી સાથે છીએ, અને અમારું ભજન મૂકીને એનું ભજન ક્યાં કરો છો મહારાજ, કે જો અમારી પ્રાર્થના કરો તો તમારી રક્ષા કરીશું. પણ આવું કોઈ સાચું લાગે? નાનો બાળક માતાને એમ કહે કે ભાઈ અમારી પ્રાર્થના કરો, પરોક્ષ દેવનું શું પ્રાર્થના કરો છો, અમારી જો સ્તુતિ પ્રાર્થના કરો તો અમે રક્ષા કરશું. પણ આ તો ભક્તિ માતા હતા, બાકી જીવને તો અહંકારને એવું નડે કે નાનો બાળક અમને પ્રાર્થના કરવાનું કહે છે, એને કઈ પ્રાર્થના કરવી. પણ ભક્તિ માતા તો જાણતા હતા કે આ અમારા બાળક કોઈ સામાન્ય નથી. એવું સુણીને માતા સમજ્યા, પ્રોક્ષ દેવનું સ્તવન તજ્યા, હે હરિ કૃષ્ણ, હે ઘન શ્યામ, અમારી રક્ષા કરો આ ઠામ. માતાએ પરોક્ષ દેવનું ભજન સ્તુતિ પ્રાર્થના છોડી અને ઘનશ્યામની પ્રાર્થના કરી કે હે હરિ કૃષ્ણ, હે ઘનશ્યામ, અમારી રક્ષા કરો. એવું સાંભળી કે છે વિચારો, માતાજી મને હેઠો બેસારો. પછી ઘનશ્યામ કહે છે માતા મને નીચે બેસારો. ભક્તિ માતાએ ઘનશ્યામને તેડ્યા હતા ત્યાંથી નીચે બેસાડ્યા. મહારાજે ત્યાં એવું અલૌકિક ચરિત્ર કર્યું કે પોતાના જમણા પગના અંગૂઠામાંથી એવો તેજ પ્રકાશિત કર્યું કે ચારે બાજુ તેજ તેજ અંધારું હતું બધી બાજુ, એમાં મહારાજના ચરણના અંગૂઠામાંથી, જમણા પગના અંગૂઠામાંથી તેજ નીકળ્યું, અને તેજ એવું નીકળ્યું કે ચારે બાજુ તેજ તેજ ને તેજ પ્રસરાઈ ગયું, અને બધાએ અંધકારમાંથી પ્રકાશના દર્શન થયા. બધાએ ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી અને ધર્મદેવ, ભક્તિ માતા વગેરેને, રામપ્રતાપજી મહારાજને વગેરેને ભગવાન પ્રત્યે અહોભાવ થયો, અને જે અસુર આકાશમાં આવીને પોતાની શક્તિ દ્વારા અંધકાર ફેલાયો હતો, પવનના વાવટાઓ હું કે વંટોળિયાઓ વાતા, તે બધું શાંત થયું, અને અસુર પણ પોતાની આસુરી શક્તિ બધી જતી રહી, અને ચારે બાજુ અંધકારમાંથી પ્રકાશ થયો, એટલે અસુર પણ ભાગી ગયો ત્યાંથી કે અહીંયા તો હું દાઝવા લાગ્યો છું, ભય પામીને ત્યાં થકી ભાગ્યો. પ્રભુનો દેખી પ્રોઢ પ્રતાપ થયો, અસુરને પરિતાપ, અસુર પણ બળવા લાગ્યો એ દિવ્ય તેજની અંદર. અને પછી કહેવા લાગ્યો, અવતાર ના છે અવતારી, એની ગુઢમતી અતિ ન્યારી, એમ સર્વે બ્રહ્માંડ મોજાર, વરતાવ્યો છે જય જયકાર. ધર્મદેવ, ભક્તિ માતા અને રામપ્રતાપજી મહારાજ બધાએ આશ્ચર્ય થયું, અહોભાવ થયો, અને બધાએ કહેવા લાગ્યા, આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અવતારના અવતારી પરબ્રહ્મ સ્વયં ઘનશ્યામ રૂપે છે આપણી સામે. એમ જાણીને બધાએ મહારાજનો અલૌકિક પ્રતાપને ગાવા લાગ્યા છે અને મહારાજનો જય જયકાર કરવા લાગ્યા છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રી ઘનશ્યામ મહારાજે ચંદન માસીને પોતાના મુખમાં અનંત કોટી બ્રહ્માંડની રચના બતાવી એ નામે તેરમો તરંગ થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.